રાજકોટ મનપાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીની મતદાન શરૂ થઈ ગયું હતું. વહેલી સવારના 8 વાગ્યાથી મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. મતદાન મથક પર મતદારોની લાઈનો લાગી છે. મહત્વનું છે કે મતદાન માટે કુલ 50 બૂથ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 250 લોકોનો સ્ટાફ ફરજ નિભાવશે. ઉલ્લેખનીય છે કે મતદારો પોતાનો કિંમતી મત કોને આપશે, કોને આ પેટા ચૂંટણીમાં વિજેતા બનાવશે તે જોવાનું રહેશે. આજે પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં 50 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. મહત્વનું છે જે આ મતદાન પર પેટા ચૂંટણી યોજાય છે તે મામલે અમારા સંવાદદાતા ધ્રુવ ગુંડલ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જણાવશો કે ત્યાં શું માહોલ છે અત્યારે? જી ચોક્કસ, આપને જણાવી દઉં, હું અત્યારે હાલ શાળા નંબર 69 માં છું, જ્યાં નીતિન રામાણી જે ભાજપના ઉમેદવાર છે અત્યારે થોડા સમય પહેલા મતદાન કરીને જે ગયા છે. ખાસ જો વાત કરીએ અત્યારે લોકોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે હાલ અત્યારે ઠંડીના માહોલને લઈને ધીમે ધીમે લોકો આવે છે અને પોતાનું મતદાન આપી રહ્યા છે. બીજી જો વાત કરીએ, સમગ્ર મામલે આભાર આપનો.